વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ છ વિષય સંસ્કૃત. ગઈકાલના વિડીયોમાં આપણે ખાલી જગ્યા અને ખરા ખોટા જોયા હતા, તો તમારે તે તમારી નોટમાં લખવાના છે બાળકો. હં, હવે આપણે જોઈએ જોડકા જોડો. તો જોડકા જોડોમાં તમે જુઓ કે અહીંયા જે લખેલું હોય શ્લોકમાં, પાછળ જે હોય ગીતમાં, એની સાથે આપણે જોડવાનું છે. તો અહીંયા મેં સાચા જોડકા જ જોડેલા છે. તો દક્ષિણ પાદ કુરુ પુષ્કમ, એટલે કે જમણો પગ પાછળ કરો. મંદ મંદ ભ્રમયતમ ગોલાકાર સ્વયં ભ્રમ, એટલે કે તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો. ત્યારબાદનું છે સર્વ મિનિત્વા વાયામ નૃત્યામ ચ, એટલે કે બધા મળીને નાચીએ અને ગાઈએ. તો આ રીતના ખરા ખોટા છે, એનો હું ફોટો મોકલું છું તમને. તો તમારે તેને તમારી નોટમાં લખવાના છે. આના પછીનો પ્રશ્ન 5 છેલ્લો છે કે પ્રશ્નના જવાબ લખો. પ્રશ્નના જવાબ ગુજરાતીમાં લખો, તો એ પણ આપણે જોઈ લઈએ. હવે બાળકો, અહીં આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. આ પ્રશ્નોના જવાબ પણ તમારે તમારી નોટમાં લખવાના છે. કુલ 5 પ્રશ્નોના જવાબ છે. આપણે એક એક વાર તેનું રિવિઝન કરી લઈએ અને પછી હું ફોટો મોકલું, એટલે તમારે એને તમારી સંસ્કૃતની પાકી નોટમાં લખવાનું છે. પ્રશ્ન 5 પ્રશ્નોના જવાબ લખો, હેડિંગ મારવાનું છે અને પછી લખવાનું છે કે ગીતમાં જમણા પગને કઈ રીતે ફેરવવાનું કહ્યું છે. તો આપણે જાણીએ છીએ કે જમણા પગને કઈ રીતે ફેરવવાનું કહ્યું હતું, કે ગીતમાં જમણા પગને જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો અને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો એમ કહેલું છે. ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે? આપણે જાણીએ છીએ કે ગીતમાં બાળકોને જાતે કહ્યું છે કે ગોળ ગોળ ફરો, એટલે કે ગીતમાં બાળકોને જાતે ગોળ ગોળ ફરવાનું કહેલું છે. ગીતમાં બંને હાથની કસરત કઈ રીતે કરવામાં આવી છે? આ ગીત છે એમાં બંને હાથની કસરતમાં શું હતું? કે ગીતમાં બંને હાથ આગળ કરો, બંને હાથ પાછળ કરો, એ રીતે કસરત કરવાનું કહ્યું છે. બંને હાથની કસરતમાં શું હતું? કે બે હાથ આગળ કરો, બે હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો. તો બે હાથની કસરતમાં બે હાથ આગળ અને પાછળ કરવાનું કીધેલું છે. ગીતમાં શરીરના બધા અંગોની કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે? ગીતમાં બધા જ અંગોની કસરતમાં શું છે? કે શરીરના બધા અંગો આગળ કરો અને બધા જ અંગોને પાછળ કરો, આ રીતે કરવાનું કહેલું છે. ગીતમાં આપણને બધાને મળીને શું કરવાનું કહ્યું છે? તો ગીતમાં આપણને બધાને મળીને રમવાનું, ગાવાનું, ખાવાનું અને નૃત્ય કરવાનું કીધેલું છે. બધાએ મળીને રમીએ, બધા મળીને ખાઈએ, બધા મળીને ગાઈએ અને બધા મળીને નાચીએ અથવા તો નૃત્ય કરીએ, એ રીતનું આપણને કહેવામાં આવ્યું છે. તો અહીંયા બાળકો, આપણે આપણો પાઠ 2 દક્ષિણ પાદમ પૂરો કરીએ છીએ. ચોપડીમાં પણ, નોટમાં પણ મેં અહીંયા તમને આખો સ્વાધ્યાય ચલાવ્યો, ફોટા પણ મોકલેલા છે. તો તમે જો ના લખ્યું હોય તો નોટમાં પૂરું કરી દેજો, બરોબર. જ્યારે નોટો અહીંયા સ્કૂલમાં તપાસવામાં આવશે ત્યારે આ બધું જ નોટવર્ક જોવામાં આવશે. ઓકે બાળકો.